Dhun of the day, dhun of the day. ભલે આપણે ગ્લોબલ ગુજરાતી થઈ ગયા, ભલે યુએસ કેનેડાની ધરતી પર ગુજરાતીઓના સિક્કા પડતા હોય, પણ ગુજરાતીપણું આપણે ભૂલ્યા નથી. નવરાત્રી આવે એટલે આપણો રહેલો પેલો પારંપરિક ગુજરાતી જાગી જાય છે. જૂના લોકગીતો ચપટીના તાલે, તાળીઓના તાલે, ઢોલના તાલે ગરબામાં ગવાય છે. લોકગીતોમાં જે તે સમયના સમાજનું, સોસાયટીનું દર્પણ રહેતું, સ્ત્રીના મનની દબાયેલી વાત ઝીલાતી હતી ગરબામાં. એક ગરબો એવો છે જેમાં એક છોકરી પોતાની ફ્રેન્ડને એવું કહે છે કે આજરે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો. તો આખા ગરબામાં આખું વર્ણન આવે કે આજરે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો, ઘમ્મર વલોણું દીઠું, દૂધના વાટકા દીઠા, લવિંગ લાકડી, જટાળો જોગી જોયો, સોનાની થાળી જોઈ, પારસ પીપળો જોયો, તુલસીનો ક્યારો જોયો. તો આપણને એમ થાય કે હા, શું બધું જોજો કરે છે. વાત છે જોઈન્ટ ફેમિલીની. એકચ્યુઅલી જોઈન્ટ ફેમિલીનું બહુ સુંદર વર્ણન છે. ડોલતો ડુંગર કોણ છે? ડોલતો ડુંગર એટલે ફાધર ઇન લો. ગરબામાં આગળ આવે છે કે ડોલતા ડુંગર એ તો મારા સસરાજી રે, ઘમ્મર વલોણું એ તો મારા જેઠજી રે. હવે ડુંગર તો સ્થિર હોય તો એને ડોલતો કેમ કયો ગરબામાં? કારણ કે જો ડુંગર એટલે ફાધર ઇન લો, તો પરિવારના મોભીએ, વડીલે ફ્લેક્સિબલ તો રહેવું પડે. ડુંગર ફ્લેક્સિબલ ના હોય પણ એ ડોલે, એનો મતલબ એ કે ઘરના નાના મોટા બધાની વાત માનીને, સાંભળીને નિર્ણય લેનાર વડીલ છે. એ જ રીતે સાસુને અહીંયા ખળખળ વહેતી નદી કહેવામાં આવી છે. એ મમતાની નદી, પ્રેરણાની નદી, જે ગાઈડ કરે, પોતાની વાતો થોપી ના બેસાડે, પોષણ આપે. અને ફેમિલીમાં જેઠ એટલે કે જ્યેષ્ઠ પુત્ર, એને ઘમ્મર વલોણું કહ્યું છે. ઘમ્મર વલોણું એટલે સૌથી વધારે કામ કરે, સૌથી વધારે પ્રોડક્શન આપે. એ જ રીતે જેની સાથે સૌથી વધારે બને, સેમ એજનો હોય, મશ્કરી થાય, મસ્તી થાય, ભાભીને થોડું ખીજવે, એવો દિયર એટલે કે હસબન્ડનો નાનો ભાઈ, એ લવિંગ લાકડી જેવો તીખો છે. અને દેરાણી તો હજુ ઇમેચ્યોર છે. એટલે ક્યાંક બાળ લગ્નનો પણ રેફરન્સ છે આમાં. અચ્છા, હવે છેલ્લે તો વાત હસબન્ડની આવે. મારો હસબન્ડ એ ગુલાબનું ફૂલ, એ સ્વભાવથી સુવાસિત છે, એના નેચરમાં ફ્રેગરન્સ છે ગુણોની. એ ફૂલડા કેરી ફોર્યું સહેલી મારી ચુંદડીમાં, સહેલી મારા સપનામાં.